विगतवार समाचार जोईए। कोरोना में मृत्यु पामेला 31 लोगों मृतदेह पर अभ्यास करवामां आव्यो। 18 डॉक्टर्स की टीमें कोरोना की असर अंगे अभ्यास कर्यो, जेमां बीजे मेडिकल कॉलेज फॉरेन्सिक विभाग 18 डॉक्टर की टीमें अभ्यास कर्यो छे। 31 मृतक में मात्र 3 ज कोरोना की वैक्सीन प्रथम डोज लीधो हतो। इफेक्ट ऑफ कोविड ऑन रेस्पिरेटरी एंड कार्डियो वास्क्युलर सिस्टम प्रोटोकॉल मुजब अभ्यास करायो। ऑटोप्सी में 50% ने गंभीर प्रकार बैक्टेरियल और फंगल इन्फेक्शन होवानू सामे आव्यू छे। पेप्सा पत्थर जेवा कठण थई गया होवानू पण सामे आव्यू छे। रसीना बन्ने डोज लीधा होत तो 31 लोको बची गया होत तेवो पण डॉक्टर्से दावो कर्यो छे। तो कोरोना में मृत्यु पामेला 31 लोकोना मृतदेह पर अभ्यास करवामां आव्यो। 18 डॉक्टर की टीमें कोरोना की असर अंगे अभ्यास कर्यो छे। तो बीजे मेडिकल कॉलेज फॉरेन्सिक विभाग 18 डॉक्टरों की टीमें अभ्यास कर्यो। तो कोरोना में मृत्यु पामेला 31 लोकोना मृतदेह पर जारे अभ्यास करवामां आव्यो छे। आपने जणावी दीए के बीजे मेडिकल कॉलेज फॉरेन्सिक विभाग 18 डॉक्टर की टीमें अभ्यास कर्यो छे। त्यारे आपणी साथे आसिस्टंट प्रोफेसर बीजे मेडिकल माथी दीपकभाई वोरा जोड़ाई गया छे। लाइव दीपकभाई, स्वागत वीटीवी में आपनुं। दीपकभाई, जे 31 लोको कोरोना में मृत्यु पाम्या हता ते 31 मृतदेह पर जे अभ्यास डॉक्टर्स की टीम द्वारा करवामां आव्यो छे, अलग अलग आ अभ्यास में क्या तारणों अत्यारे सामे आव्या छे, जाणवी वात। कोविड रिसर्च ऑटोपसीमां कुल 31 दर्दीओनी शब परीक्षण रिसर्च माटे करवामां आवे, जेमां 67% जे केस हता तेमां दर्दीनी उमर 60 वर्ष करता वधारे हती, ज्यारे 33% केसमां दर्दीओनी उमर 60 वर्षथी नीचेना उमरना दर्दीओ हता। अने आ जे रिसर्च ऑटोपसी हती एनो प्राथमिक उद्देश्य बंने फेफसा, हृदय अने शरीरनी रक्तवाहिनीओमां कोविड इन्फेक्शननी असर जाणवी એ પ્રાથમિક ઉદ્દેશ હતો। કુલ 87% જે કેસીસ છે 31 દર્દીઓમાંથી, એમાં 87% કેસોમાં એક અથવા વધુ કોમોર્બિડિટી જોવા મળે, જેમાં હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, હૃદયની બીમારી છે, ફેફસાની અન્ય બીમારીઓ, એક અથવા વધારે બીમારીઓ જોવા મળે। 3 કેસને બાદ કરતા બાકીના 28 કેસમાં દર્દીઓએ કોવિડ વેક્સિન લીધેલ નહોતી, અને 3 કેસમાં પણ માત્ર પ્રથમ ડોઝ જ લીધેલો હતો, જેથી એવું કહી શકાય કે જો કોવિડ વેક્સિન લેવામાં આવે તો કોવિડ 19 ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે। બંને ફેફસામાં જે તારણો મળ્યા એમાં બંને ફેફસાના વજન વધી ગયેલા હતા અને તે કઠણ થઈ ગયેલા હતા। સામાન્ય રીતે ફેફસાનું વજન 400 થી 450 ગ્રામ સુધીનું હોય છે, પરંતુ કોવિડ ઓટોપ્સીમાં એ 1200 ગ્રામ સુધી અથવા તો 1500 ગ્રામ સુધીના વજનવાળા ફેફસા જોવા મળે। હૃદયના જે બહારનું આવરણ છે પેરિકાર્ડિયમ, એમાં સોજો આવી ગયેલ, હૃદયના સ્નાયુઓમાં પણ સોજો આવે, જેને પેરિકાર્ડાઇટિસ અને માયોકાર્ડાઇટિસ કહેવામાં આવે છે। આ ઉપરાંત 50% જે કેસ છે એમાં કોવિડ 19 ની સાથે સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ફંગલ ઇન્ફેક્શન જોવા મળે, જેથી એવું તારણ નીકળી શકે કે કોવિડ 19 જો ઇન્ફેક્શન લાગે તો દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને સુપર ઇન્ફેક્શન તરીકે અન્ય બેક્ટેરિયા અને ફંગલનું ઇન્ફેક્શન જોવા મળે છે। 30 થી 35% કેસીસમાં કોઈ કોમોર્બિડિટી જોવા નહોતી મળી, પરંતુ કોવિડ રિસર્ચ ઓટોપ્સીમાં એવું જાણવા મળ્યું કે દર્દીને ક્લિનિકલ હિસ્ટ્રી નહોતી કોમોર્બિડિટીની, પરંતુ દર્દીને ટ્યુબરક્યુલોસિસ છે, ફેફસાની અન્ય બીમારી, ક્રોનિક બ્રોન્કાઇટિસ જેવી કોમોર્બિડિટી રિસર્ચ ઓટોપ્સીમાં શોધવામાં આવે। 63% કેસમાં એવું જોવા મળે કે દર્દીની અલગ અલગ રક્તવાહિનીઓમાં, પેરિફેરલ બ્લડ વેસલ્સમાં લોહીના ઘટ્ટા જામી ગયા, જેમાં ફેફસાની અંદરની નાની રક્તવાહિનીઓ અને પગની જે નસો છે એમાં લોહીના ઘટ્ટા જામી ગયા, જેથી એવું કહી શકાય કે પ્રાથમિક રીતે કોવિડ 19 ઇન્ફેક્શન છે એ ફેફસા અને હૃદયની રક્તવાહિની ઉપર અસર। બિલકુલ દીપકભાઈ, જે અત્યારે આ રિસર્ચ કરવામાં આવ્યું છે
એ રિસર્ચમાં જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે ઓટોપ્સીમાં 50% ને ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. જાણવું એ છે કે જે લોકોએ વેક્સિનનો એક કે બંને ડોઝ લઈ લીધા છે તેવા અથવા તો પછી જેમને એક પણ ડોઝ નથી લીધા એવા પણ મૃતદેહો પર જે રિસર્ચ કરવામાં આવ્યું, કેટલું ગંભીર ઇન્ફેક્શન અને શરીરના કયા કયા અંગોને વધારે ડેમેજ કરે છે આ વાયરસ? કોવિડ 19 વાયરસ છે પ્રાથમિક રીતે ફેફસાના જે અંદરના કોષો છે અને જે શ્વસન નલિકાઓના જે કોષો છે એમાં ઇન્ફેક્શન કરે છે, અને જે રક્તવાહિનીઓની અંદરનું આવરણ છે એના કોષોમાં આ વાયરસ ઇન્ફેક્શન કરતું હોય છે અને જેના લીધે ફેફસામાં અસર જોવા મળે છે. ફેફસાની રક્તવાહિની અને મોટી રક્તવાહિનીમાં લોહીના ઘટ્ટા જામી જાય છે. અને રસપ્રદ બાબત એ છે કે એન્ટીકોએગ્યુલન્ટ અને વગેરે દવાઓ આપેલ છે, પ્રોટોકોલ પ્રમાણે દવાઓ આપેલ છે, છતાં પણ અલગ આ દર્દીઓમાં આપણને ક્લોટિંગ જોવા મળે છે, જે એક હજુ વધુ સંશોધનનો વિષય છે. દીપકભાઈ, આપે જણાવ્યું કે ક્લોટિંગ્સ જોવા મળે છે અને એના કારણે જ્યારે કોરોનાના કોઈ પણ દર્દીઓ હોય જ્યારે તેઓ ટેસ્ટ કરાવતા હોય છે અને ક્લોટિંગ હોય છે તો તેના ઇન્જેક્શન્સ પણ હોય છે અને તેની એક ટ્રીટમેન્ટ પણ હોય છે, પરંતુ એ શરીરને કેટલા સમય સુધીમાં ડેમેજ કરે છે? અને રસીની આપણે વાત કરવી છે એ તો આપણે થોડી વારમાં આવીશું, પરંતુ આ જે ટ્રીટમેન્ટ દરમિયાન કઈ કઈ બાબતોનું જ્યારે દર્દીઓ ધ્યાન નથી રાખતા ત્યારે આ પ્રકારની ગંભીર અસર શરીરમાં થાય છે અને ત્યારબાદ સીધી જે છે તે જીવ પર આવી જતી હોય છે બીમારી? સૌથી પ્રથમ તો તમામ વ્યક્તિઓએ વેક્સિન લેવી જોઈએ, કારણ કે આપણા ઓટોપ્સીના તારણમાં એવું જાણવા મળેલ છે કે મોટાભાગના વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ નથી લીધા અને માત્ર 3 જ કેસમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ છે. એટલે જો બંને ડોઝ વેક્સિનના લીધેલા હોય તો આ વાયરસથી જે એન્ટીબોડી ડેવલપ થાય છે વેક્સિન દ્વારા તેનાથી રક્ષણ મળે છે. તે ઉપરાંત જ્યારે પણ દર્દીને કોરોના વેક્સિનના શંકાસ્પદ ચિહ્નો જણાય, તાવ આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તરત જ ડોક્ટરની સલાહ લઈ અને જો જરૂર જણાય તો હોસ્પિટલાઇઝ પેશન્ટને કરી દેવું જોઈએ અને હોસ્પિટલમાં પછી પેશન્ટને જે પ્રોટોકોલ પ્રમાણે એન્ટીવાયરલ દવાઓ છે, ઓક્સિજનની જરૂરિયાત હોય તો ઓક્સિજન મળી રહેશે અને ક્લોટિંગ માટેની જે દવાઓ છે એ આપવામાં આવે છે. એટલે જેટલું બને એટલું વહેલું વ્યક્તિએ ડોક્ટરની સલાહ લઈ અને હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. બિલકુલ દીપકભાઈ, 31 મૃતદેહ પર જ્યારે આ રિસર્ચ કરવામાં આવ્યું છે એમાં એ પણ વાત સામે આવી છે કે 3 જ લોકોએ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. એટલે પ્રથમ ડોઝ લેનાર વ્યક્તિ હોય અથવા તો જે લોકોએ બંને ડોઝ લઈ લીધા છે તો આ કોરોનાના વાયરસના અટેક સામે ટકી રહેવા માટે આ વેક્સિન કેટલી ફાયદાકારક છે? કોરોનાના અટેક સામે ટકી રહેવા માટે વેક્સિન 100% ફાયદારૂપ છે અને વેક્સિન આપવાથી વ્યક્તિના શરીરમાં એક એન્ટીબોડી ઉત્પન્ન થાય છે જે વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે. બિલકુલ, આપ શું કહેશો અત્યારે અંતમાં, જે લોકોએ હજી પણ વેક્સિન લેવાની બાકી છે અથવા તો વેક્સિનનો એક ડોઝ લીધો છે તે લોકો માટે અથવા તો પછી આ દર્શક મિત્રો, વીટીવીના દર્શક મિત્રો માટે આપની ટીપ્સ શું છે, છેલ્લી સલાહ? મારી સલાહ એવી છે કે કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝનમાં કે કોઈ અફવાઓથી પ્રેરાશો નહીં અને જેમ બને એમ દરેક વ્યક્તિએ સરકારશ્રીની જે વ્યવસ્થા છે એ પ્રમાણે વેક્સિનના બંને ડોઝ પ્રાપ્ત કરી લેવા જોઈએ. બિલકુલ, ધન્યવાદ દીપકભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો કોરોનામાં મૃત્યુ પામેલા 31 લોકોના મૃતદેહ પર અભ્યાસ કરવામાં આવ્યો, 18 ડોક્ટરની ટીમે કોરોનાની અસર અંગે અભ્યાસ કર્યો છે. બીજે મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના આ 18 ડોક્ટરોની ટીમે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે જે 31 મૃતક હતા તેમાંથી માત્ર 3 જ એવા હતા જેમણે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તો સાથે જ ઓટોપ્સીમાં 50% ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું, ફેફસા પથ્થર જેવા કઠણ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું, રસીના બંને ડોઝ લીધા હોત તો 31 લોકો બચી ગયા હોત તેવો પણ ડોક્ટરે દાવો કર્યો છે.